જીતપુરાથી જમણી સુધીના બિસ્માર રોડને કારણે ગામ લોકોને હાલાકી। કઠલાલ તાલુકાના જીતપુરાથી જમણી સુધીના રોડના છેલ્લા બે વર્ષથી બિસ્માર હાલતમાં છે। ભગામના નાગરિકો દ્વારા એવું જાણવામાં આવ્યું હતું કે આ રોડનું સાત મહિના પહેલા ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું છે, છતાં હજુ સુધી રોડ બનાવવામાં આવતો નથી। અવારનવાર અકસ્માત પણ સર્જાય છે અને રોડ બિસ્માર હાલતમાં હોવાથી વાહનોમાં પંચર પડે છે અને વાહનોને પણ નુકસાન થાય છે, જેના લીધે પૈસા અને સમયનો પણ બગાડ થાય છે। ગામના નાગરિકોને કોઈ પણ કામ માટે કઠલાલ અવરજવર કરવી પડે છે, જ્યારે આ વિષય ગામના સરપંચ દ્વારા એવું જણાવ્યું હતું કે આ રોડનું નવીન સમારકામ કરવા માટે કલેક્ટર કચેરી કઠલાલ તાલુકા પંચાયતમાં લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવે છે। તો અહીંના નાગરિકો અને સરપંચની તંત્ર દ્વારા સત્વરે આ રોડનું સમારકામ કરવામાં આવે તેવી માંગ છે। હાલ તો તમારો જે જીતપુરાથી જમણીનો જે રોડ છે એ કેટલા સમયથી બિસ્માર હાલતમાં છે? અમારે તો લગભગ રોડ થઈ 18 વર્ષ થયો, હજુ સુધી એમ કે ફરી રિસ્ક રિપેરિંગ કામ હજુ આવ્યું નહીં અને 2021માં છેલ્લા એમ કે સાતમા મહિનામાં મંજૂર થયો, પણ હજુ સુધી કોઈ તંત્રએ કે કોઈ નેતાએ હવે કોઈ જોવા આવ્યું નહીં। ખાલી એમ કે ચૂંટણી માટે વોટ લેવા આવે છે, તમારે કોઈ પક્ષ સાથે લેવા દેવો ને, એમ કોંગ્રેસ હોય યા ભાજપ હોય, પણ એમ કે કોઈ અધિકારી કે નેતા અહીં જોવા આવતો નહીં એમ। અમારા લગભગ લગભગ 200-250 છોકરો એમ કે સ્કૂલમાં ભણવા જાય છે અહીંથી જમણીથી કઠલાલમાં, તો એમ કે એ લોકોને જવા માટે તકલીફો પડતી હોય, વધતા કંઈક બીમાર લોકો હોય એના પર જવા મુશ્કેલી પડતી હોય, આ બધી માગણીઓને લીધે અમે આ રજૂઆત કરીએ છીએ। તમારા ગામના સરપંચ દ્વારા કોને કોને રજૂઆત કરવામાં આવી? ગામના સરપંચે લગભગ તાલુકામાં આગળ જિલ્લામાં બધે એમ કે રજૂઆત કરી જ છે, પણ તે છતાં એમ કે કોઈ તંત્રએ હજુ સુધી કોઈ પગલાં લીધા નહીં એના। કેટલા સમયથી રોડ મંજૂર થયેલો છે અને બનતો નથી? લગભગ 7-8 મહિનાથી રોડ મંજૂર થયેલો છે, પણ હજુ સુધી કોઈ એમ કંઈ આગળ કાર્યવાહી થઈ નહીં। તો તમારી શું માગણી છે? અમારી માગણી તૈયાર જલ્દી એમ કે રોડ થાય ને અમારા એમ કે છોકરાને મહિલાઓને બધા એમ કે ફેસિલિટી મળે એમ ડિલિવરીનો કેસનો। નામ શું છે અને આપનો જે જીતપુરાથી લઈને જમણી સુધીનો રોડ છે તે બાબતે તમારે જે બિસ્માર હાલતમાં છે તે બાબતે તમારે શું કહેવું છે? મારું નામ પ્રભાતસિંહ પરમાર, હું જમણી ગામનો નાગરિક છું। અત્યારે હાલ પૂરતા અમારે કઠલાલ જોડે વ્યવહાર, બધી રીતના વ્યવહાર કઠલાલ જોડે છે। અમારે કઠલાલ જવામાં, કઠલાલ પહોંચવામાં બહુ ઘણી તકલીફ પડે છે, પ્લસ બીમાર મહિલાઓને ડિલિવરીમાં લઈ જવામાં પણ ઘણી તકલીફ પડે છે। અત્યારે આ રોડ ઉપર બહુ મોટા મોટા ખાડા પડેલા છે, પ્લસ અત્યારે કોઈ પણ વસ્તુઓ સરકારશ્રીને વારંવાર રજૂઆત, અમારા ગામના સરપંચશ્રી દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં સરકારશ્રીને અમારી નમ્ર અપીલ છે કે જેમ બને વહેલી તકે આ રોડનું સમારકામ વહેલી તકે પૂરું કરે, જેથી કરીને અમારે જે કઠલાલ જોડેના જે સંબંધો છે, કઠલાલને જે વ્યવહાર જે છે, અમારે કઠલાલ જવામાં ઘણી તકલીફ પડે છે, માટે સરકારશ્રીની એવી અપીલ છે કે વહેલી તકે આ રોડનું સમારકામ પૂરું કરે। કેટલા સમયથી રોડ મંજૂર થયેલો છે? લગભગ 7-7 મહિનાથી આ રોડ મંજૂર થયેલો છે, પણ એના સામે કોઈએ કોઈ ધ્યાન દોરવા તૈયાર નથી અત્યારે, વારંવાર રજૂઆત કરવા છતાં। ચતુર્સિંહ સોલંકી, જમણીનો સરપંચ। હાલ તો તમારી શું માગણી છે? અમારી માગણી ડમ્બર રોડની છે, અવારનવાર રજૂઆતો કરવા છતાં પણ કોઈ પણ અધિકારી અમારા સામે જોતા નથી। પછી આ 18 વર્ષ થઈ ગયા છે આ રોડને, મોટા મોટા ખાડા પડી ગયા છે, હવે બીમાર વ્યક્તિઓ હોય, અવારનવાર એક્સિડન્ટો થતા હોય, તો અમારે કરવું શું? તો અધિકારીઓ અમારા સામે ધ્યાન લઈને જુઓ। કેટલા ટાઈમથી રોડ મંજૂર થયેલો છે? જોવાનો 7મા મહિના। તો કેમ રોડ બનાવવામાં કેમ નથી આવતો મંજૂર થયો હોવા છતાં? હવે અધિકારીઓ કોઈ ધોન ઉપર લેતા જ નથી। તમે લેખિતમાં રજૂઆત કોને કોને કરી છે? હવે બધે ઉપલા લેવરે બધાને રજૂઆત કરી છે। કોને કોને રજૂઆત કરી છે? તાલુકા પંચાયતમાં કરી છે, જિલ્લામાં કરી છે, આગળ ગાંધીનગર કરેલી છે। તો જવાબમાં શું મળે છે તમને? જવાબ એ કોઈ ધ્યાન જ નથી દોરતા ને। હાલ તો તમારી શું માગણીઓ છે? અત્યારે તો શું, અમારે દવાખાને જવામાં તકલીફ પડે છે, સ્કૂલે જતા બાળકોને તકલીફ પડે છે, અમારા મોટાભાગના વેપારીઓ છે એ લોકોને બી તકલીફ પડે છે। રોડ ઘણા સમયથી મંજૂર થયેલો છે, પણ તંત્ર દ્વારા રજૂઆત કરવામાં આવી છે, છતાં હજુ સુધી કોઈ અધિકારીએ કે કોઈ નેતાઓ આ રોડ જોવા માટે આવેલ નથી। તો અમારી જે એક જ માગણી છે કે વહેલામાં વહેલો આ રોડ અમારો બને અને અમારી જે મુશ્કેલીઓ છે એ દૂર થાય, એના માટે અમે રજૂઆત કરીએ છીએ।